આજે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ સવારના સમયે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંગળવાર રાત્રે ઈદનો ચાંદ દેખાતા તેના બીજા દિવસ બુધવારે આજે સુરત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં રમઝાન મહિના ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં વહેલી સવારે પવિત્ર બાંગના પુકારથી દરેક મસ્જિદોમાં ઈદની નમાઝ પઢવામાં આવી હતી. નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના લોકોએ કલાત્મક મુસ્લિમ ટોપી પહેરી સ્વચ્છ વસ્ત્રોમાં નમાઝ અદા કરી બાદમાં એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદ આપી હતી. આજના દિવસે દરેક મુસ્લિમ સમાજના ઘરોમાં સેવખુરમાં બનાવવામાં આવ્યા હતા અને એકબીજાને આ વાનગી ખવડાવી ઈદ મુબારક કરતા નજરે પડ્યા હતા. આજના ઈદ ઉલ ફિત્રની સુરત શહેરમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી દેખાતી હતી. દરેક લોકોના ચહેરા પર ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. ہندوستان کے تمام مسلمانوں کو عید کی مبارکبادیاں پیش کرتے ہیں. الحمدللہ ثم الحمدللہ, یہ عید الفطر کے موقع پر پورے امن سلامتی اور شانتی کے ساتھ عید منائی گئی. ہم اللہ تعالیٰ سے دعا کرتے کہ ہمیشہ اس ملک میں امن شانتی سلامتی رہے اور یہاں رہنے والی تمام قوموں میں آپس میں بھائی چارگی اور محبت اور اخوت اور ایک دوسرے کی ہمدردی کا ہم پیغام دیتے ہیں. امید ہے کہ انشاءاللہ آئندہ بھی اسی طرح ہماری عیدیں امن اور سلامتی سے ہوتے رہے گی. ہندو مسلم اور سارے بھائی بہنیں ان کو بھی ہم مبارکباد پیش کرتے ہیں اور یہی پیغام دیتے ہیں کہ ہمارے ملک کی ترقی اسی میں ہے کہ ہم ایک دوسرے کے ساتھ بھائی چارگی کا معاملہ کرے, ایک دوسرے کی ہمدردی کرے, ایک دوسرے کے حقوق کی ادائیگی کا اہتمام کرے, اور جو لوگ کبھی آپس میں نفرت پھیلانے کی باتیں کرے ان کو سمجھا کر کے آپ اس بات کی طرف لے جائے کہ ہمارا ملک ہمیشہ سے یہ ہر قوم کا ملک ہے, یہاں ہر قوم امن سلامتی سے رہے گی, اسی میں ہماری ملک کی ترقی ہے, یہی ہمارا پیغام ہے. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. جی آپ کا نام؟ میں مفتی محمد کلیم بول رہا ہوں, دارالعلوم اشرفیہ راندیر سورت گجرات کے کا خدمت گزار ہوں اور الحمدللہ یہاں چاند کمیٹی کے اہم ارکان میں سے بھی ہوں. اللہ تبارک و تعالی ہماری ان عید کو قبول فرمائے اور ہمارے ملنے کو قبول فرمائے. ایم ایس مچلا ریٹائرڈ پرنسپل અને રાંદે ઈદગામાં એક્સ વાઇસ પ્રેસિડેન્ટ. આજે ઈદ ઉલ ફિત્રના મહાન પર્વ નિમિત્તે અહીંયા ઈદગાહ ખાતે ભેગા થવાનું મળ્યું, ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવાનો મોકો મળ્યો, દુઆઓમાં સામેલ થવાનો અને ખુતબામાં સામેલ થવાનો મોકો પ્રાપ્ત થયો, એ બદલ અલ્લાહનો સૌથી પહેલાં તો શુક્રિયા અદા કરું છું. ત્યારબાદ રાંદેર સુરત ગુજરાત જ નહીં, સમગ્ર હિન્દુસ્તાન આપણું ચેન અમનથી રહે એ માટેની જે દુઆઓ થઈ, એ માટે જે પ્રવચનો થયા એમાં પણ હું શરીક થયો, એનો પણ મને ખુશી છે. ખાસ તો આપણા સુરત વરાછા રોડ મુકામે જે 22 વિદ્યાર્થીઓનો જે હાદસો થયો, ખરેખર મારા જિંદગીમાં આ હાદસો એક ન ભૂલી શકાય એવી બાબત હતી. ખુદાપાક એમના કુટુંબીજનોને ખાસ તો સબરે જમીલ અતા કરે અને એમના પર આવી પડેલી આવી ભયંકર આફતને સહન કરવાની તૌફીક અતા કરે, એ જ આ ઈદ ઉલ ફિત્ર વખતે મારી ખાસ દુઆ છે અને ગુજારિશ છે. પ્રોફેસર સુલ્લુ ભરૂચા, આ ઐતિહાસિક ઈદગાહ જ્યાં જહાંગીર બાદશાહે પણ નમાઝ અદા કરી હતી અને આપ જોઈ શકો છો કે અહીંયાનું વાતાવરણ એક મિની મક્કા જેવું લાગે છે અને સમગ્ર સાબુત ગુજરાતના ટેમ્પો ભરી ભરીને લોકો ગામે અતરાફનાથી આવે છે અને આ ઈદગાહને એટલું માને છે તે તમે એની હાજરી પરથી જોઈ શકો છો. આ રાંદેરની સૌથી જૂનામાં જૂની સંસ્થા છે, રાંદેર મહેફિલે ઇસ્લામ કુતુબખાના, જેની સ્થાપના 1888થી થયેલી અને એના લગભગ 18 ખાતાઓ ચાલે છે, એટલા નેક અને ભલા ખાતા છે. વર્ષો વર્ષથી મને અહીંયા સેવા કરવાની તક મળી છે, ઉપરવાળાનો કરમ સમજું છું, અમારા મેમ્બરોનો આભાર માનું છું અને આજના દિવસે ઈદના ખુશીના દિવસે આ ઇનામનો દિવસ છે કે આખા મહિના તમે રોજા તરાવી, તમે જકાત આપી, તમે ખૂબ ઈબાદત કરી, આજે ખુશીનો દિવસ છે. એ ખુશીના દિવસે આપ સૌ અહીંયા આવ્યા છો, આપે નિહાળ્યું છે, તો આપ સૌને બે અમારા સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી આપ સૌનું બી ભાવભીનું સ્વાગત કરું છું, આપનો આભાર માનું છું કે તમે
આ ઈદગાહને આટલી પ્રાયોરિટી આપીને, પબ્લિસિટી આપીને તમે એક બહુ મોટું ઊંચું કામ કર્યું છે. અને જે આપણા મિતલા સાહેબે કહ્યું કે ભાઈ 22 છોકરાઓ આજે પણ દિલ કંપે છે, ઉપરવાલો એમને ચીર શાંતિ આપે, અને એમના મા બાપની કે જે પણ એમના કુટુંબમાં બચ્યા હોય એની તમામે તમામ મુરાદો પૂરી કરે અને એમને સ્વચ્છ સારું ખેરિયતવાળું જીવન બક્ષે, એ જ મારી દુઆ છે, એ જ મારો સંદેશ છે. શુક્રિયા, જઝાકલ્લાહ.